मित्रों घणा लांबा समय पछी फरी एक वखत आ प्लेटफॉर्म पर आव्यो छु। फरी पाछा अमारा वीडियो अने तमारे जोईती माहिती कौशिक व्यास मोटिवेशनल स्पीकर एजुकेशनलिस्ट फरी आपने नमस्कार। अने हवे आगळ वधीए के जिंदगीना जे पण फेमिली प्रॉब्लम छे, सोशल प्रॉब्लम छे, धंधाना प्रॉब्लम छे, बधा ज प्रॉब्लमनું સમાધાન કઈ રીતે થઈ શકે આજે બહુ સરસ રીતે તમને સમજાવું છું। મિત્રો આપણે બધા ધારણા બહુ કરી લઈએ છે અને જ્યાં આગળ ધારવાનું હોય ને ત્યાં હંમેશા શંકા હોય છે અને શંકાને કારણે આપણે એકબીજા વચ્ચે વૈમનસ્ય ઊભું થાય છે। શંકા જેને ગુજરાતીમાં ને ગામડાની ભાષામાં વેમનું કોઈ ઓસળ નથી હોતું એવું કહેવામાં આવે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં મારે તમને એ જ કહેવું છે કે ધારવાનું બંધ કરો, પૂછવાનું શરૂ કરો। કોઈ આપણાથી કાંઈક છુપાવે આપણે એની સાથે બેસીને વાત કરવામાં ડર લાગે અથવા આપણને મૂંઝવણ થાય કે આવું બોલીશું તો આવું થશે એ ભમા ચડાવીને ફરે, આપણને નિગ્લેક્ટ કરે, આ બધું આપણા કુટુંબમાં, આપણા સમાજમાં, આપણા ધંધામાં, આપણા મિત્રોમાં બનતું હોય છે। તો આજે મારે એ જ કહેવું છે કે જ્યાં જ્યાં તમને આવું લાગે બાજુમાં બેસાડો, એનો હાથ આપણા હાથમાં લો અને એને કે ભઈલા તને કાંઈક મૂંઝવણ છે, મારાથી કાંઈક તકલીફ છે, શા માટે મને જોઈને તારા હાવભાવ ચેન્જ થાય છે। અરે ઘરમાં પણ હું સાસુ વહુને કહું છું કે જ્યારે કોઈ પણ વહુને સાસુનું મોડું ચડેલું લાગે અને બને, અને આ તો કાયમી અને વર્ષો જૂની વાતો છે, તો એ બધાને પણ જો દૂર કરવું હોય ને તો મમ્મીને બાજુમાં બેસાડો, સાસુને બાજુમાં બેસાડો અને કહો કે હે મમ્મી કાંઈક ખોટું થયું છે, કેમ ફૂંગરાયેલા બેઠા છો, આવો પણ શબ્દ તમારાથી ગામઠી ભાષામાં બોલી શકાય છે। અરે શહેરના લોકો તો આથી પણ વધારે સ્પષ્ટ પૂછી લે છે કે તમારે શું જોઈએ છે, માગો, તમારી સેવા જોઈએ છે, પૈસા જોઈએ છે અથવા કાંઈક વસ્તુ જોઈએ છે, હું એમને વાત કરીશ અને બધું મળી જશે। તો પહેલો રૂલ જિંદગીનો યાદ રાખજો કે જેની અંદર ધારવાનું બંધ કરો અને પૂછવાનું ચાલુ કરો। બીજો રૂલ કહું છું, આપણામાં સમજણનો અભાવ હોય છે, કોઈ પણ વસ્તુ જોઈને એનું મૂલ્યાંકન તરત જ કરી દેતા હોય છે, આ સમજણનો અભાવ એને કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે। એક સિમ્પલ સ્ટોરી તમને કહું છું, એક ગાર્ડનની અંદર, એક બાગની અંદર એક વ્યક્તિ પક્ષીઓને ચણ નાખી રહ્યો હતો, એને દાણા નાખતો હતો અને પક્ષીઓના ઝુંડે ઝુંડ આવતા હતા। એ જ બાગની અંદર બીજો એક માણસ આ પક્ષીઓને પથ્થર મારીને ઉડાડ્યા કરતો, પથ્થર મારીને ઉડાડ્યા કરતો હતો। હું તમને પૂછું મિત્રો કે બંનેમાંથી કોણ સારો, તો તમારો જવાબ એ જ આવશે કે જે ચણ નાખે છે તે જ સારો। ના સાહેબ, મને કહેવા દો, જે ચણ નાખે છે ને એની દાનત ઝાડ નાખીને પક્ષીઓને પકડવાની છે, જ્યારે જે ઉડાડે છે ને, જે પથ્થર મારે છે ને, એ પક્ષીઓને બચાવે છે। મિત્રો આપણામાં આ સમજણનો જ અભાવ છે અને જ્યાં આગળ સમજણનો અભાવ આવે ત્યાં આગળ હંમેશા પ્રશ્નો થતા હોય છે, લોકોની વિચારસરણી અલગ અલગ હોય છે અને આ વિચારસરણીમાં જ આપણે જીવવાનું છે, તો પછી સમજણ સારી રીતે કેળવવાની, એકબીજાને મળતા રહેવાનું। અને ત્રીજો રૂલ કહું છું
કે જ્યારે કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરવાનું હોય, કોઈ પણ તમને પૂછતા હોય, જ્યારે તમારી સાથે ડિસ્કશન કરતા હોય અને તમારો અભિપ્રાય તમારે આપવાનો હોય, તો મિત્રો 30 સેકન્ડનો રૂલ તમને હું આપું છું, 30 સેકન્ડનો રૂલ તમને હું આપું છું. અને આ 30 સેકન્ડના રૂલની અંદર તમે જો એક સહેજ અટકીને, સહેજ વિચારીને પછી જો જવાબ આપશો ને, તો ખરેખર પરફેક્ટ હશે. પરંતુ આપણે તો પેલો પ્રશ્ન હજુ તો પૂરો ના થયો હોય એ પહેલાં આપણે જવાબ આપી દઈએ છીએ મિત્રો. એને કારણે ઘણી વખતે એકબીજાના મનમુટાવ થતા હોય છે, ઝઘડા થતા હોય છે, આંખથી આંખ ટકરાતી હોય છે અને પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. તો આજે ત્રીજો રૂલ તમને કહું છું, 30 સેકન્ડનો રૂલ અપનાવજો. મેં અપનાવ્યો છે શાંતિથી, જે મૌનની ભાષા મારી એક રીલ બનેલી હતી હમણાં, એ પણ તમે જોઈ લેજો. અને છેલ્લે હું કહું છું કે જ્યારે આગળ વધવું હોય ત્યારે આપણો જે પણ હું છે એને નાનો કરી દો અને બીજાના જે પણ હું છે આય એને મોટો કરો. જેમ જેમ તમે તમારા આયને નાનો કરતા જશો, આઈ એમ સમથિંગ, હું જ કરી શકું છું, હું જ નિર્ણય લઉં એ જ સાચો છે, હું કહું તેમ જ થવું જોઈએ, બધા એ પ્રમાણે જ વર્તવું જોઈએ. અરે જાઓ ભાઈ, જેના અભિમાન હતા ને એ રાજા રાવણ, એ પણ ઓગળી ગયા છે. તો પછી આપણે કયા જળની મૂડી, જુઓ તો ખરા. અને છેલ્લે કહી દઉં છું, છેલ્લો એક સ્લોગન આપું છું કે હંમેશા સંવાદ કરો, વિવાદ નહીં કરો. મિત્રો, સંવાદમાં સર્જન છે અને વિવાદમાં વિસર્જન છે. તમારે નક્કી કરવાનું છે કે સર્જન કરવું છે કે વિસર્જન કરવું છે. તો મિત્રો, આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો એને ખાસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરશો અને 2023ની અંદર વધારેમાં વધારે લોકોને આ મેસેજ પહોંચાડજો. થેન્ક્સ અ લોટ. કૌશિક વ્યાસ.